નમસ્કાર મિત્રો, હું છું તમારો અજય ચાવડા અને અત્યારે આપણે વાત કરવાના છીએ વિક્રમભાઈ ઠાકુરનું ફિલ્મ બેવફા પરદેશી અને બેવફા પરદેશીનું જે સીનની તમને વાત કરવાનો છું. તો મિત્રો, એમાં એક સીન હતું, એટલે કે વિક્રમભાઈ ઠાકોર ફતેપુર રાજાને બોલાવે છે મમતાબેન સોનીને ઇયરિંગ આપવા માટે, અને મમતાબેન સોની જે આવે છે અને જે વર્ડ આગળ મળે છે એની હું તમને વાત કરવાનો છું. જો કે આ વર્ડ તો તમને ખબર જ છે, મેં એક બે વિડીયોમાં તમને બતાવી દીધું છે, પણ આનો ફૂલ વિડીયો મેં નથી બનાવ્યો. અને મેં પહેલાં કીધું હતું કે જ્યારે આની પર કમેન્ટ આવશે તો આપણે ફૂલ વિડીયો બનાવીશું. તો અત્યારે હું અત્યારે એ વર્ડ આગળ છું જે ફતેપુરા ગામ કીધું છે, પણ આ ખાખરિયા ગામ છે તો તમને દરેકને ખબર છે. તો અહીંયાથી જે સીન લેવામાં આવશે સીનની તમને વાત કરવાનો છું. અને આ જગ્યા પર મમતાબેન સોની ઇયરિંગ લેવા માટે આવતા છે અને વિક્રમભાઈ ઠાકોર ઇયરિંગના બદલામાં કિસ કરાવતા હોય જેવું સીન છે અહીંયાથી, એ હું તમને બતાવવાનો છું. તો આ મારી પાસે જે તમે વર્ડ જોઈ રહ્યા છો આ વર્ડનું સીન લેવામાં આવ્યું છે. જો કે આપણે એક બે વિડીયો પહેલાં અહીંયા ઘણા બધા વિડીયો શૂટ કર્યા છે, એમાં મેં તમને બતાવ્યું છે આ વર્ડ, પણ આજે ફૂલ વિડીયો તમને બનાવવાનો છું એટલે કે બતાવવાનો છું. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો વિડીયો સ્ટાર્ટ કરું છું અહીંયાથી. તો મિત્રો, આ એ વર્ડ છે જે બેવફા પરદેશીમાં વિક્રમભાઈ ઠાકોર મમતાબેનને મળવા માટે બોલાવે છે. તો આ એ વર્ડ છે અને આપણે જોઈએ છીએ નજીક જઈને તમને બતાવું. તો જેટલા સ્ક્રીનશોટ મેં થશે એટલે હું તમને બતાવવાનો છું. તો અહીંયાથી આપણે જઈએ છીએ પહેલાં અંદર, એટલે કે વડે જઈને તમને બતાવું. તો એમાં એવું હતું કે આ વડેથી એક ડાર પડ્યું હતું એવું એમાં સીનમાં છે. તો હું તમને બતાવવાનો છું કે ડાર અહીંયાથી પડ્યું હતું એમ, અને જે ડાર તૂટી ગયું હતું તો અહીંયાથી તૂટી ગયું હતું. આ તમે જોઈ શકો છો, તો અહીંયાથી ડાર તૂટ્યું હતું અને આ રીતનું આ બાજુ પડ્યું હતું ડાર. અને અહીંયાથી સીન લેવામાં આવ્યું છે, જો કે એ સ્ક્રીનશોટમાં તમે જોશો તો અહીંયા ડાર પડ્યું હતું અને વિક્રમભાઈ ઠાકોર અહીંયા બેઠા હતા, અને મમતાબેન આવે છે જે આ બોકડા પડ્યા છે એ બાજુથી આવતા હોય છે. તો કે સ્ક્રીનશોટમાં તમે જોશો તો એક ક્લોઝઅપ શોટમાં તમે અહીંયાથી સીન જોવા મળે છે, અહીંયાથી સીન જોવા મળે છે. એમાં પાછળ તળાવ પણ દેખાઈ રહ્યું છે. તો મિત્રો, મમતાબેન આ ડારની પાછળથી નીકળતા હોય છે અને અહીંયા વિક્રમભાઈ બેઠા હોય છે આ જગ્યા પર, અને આ રીતનું સીન બતાવવામાં તમને આવે છે. અને વિક્રમભાઈની પાછળ તમે જોશો તો અહીંયાથી સીન આ રીતનું થાય છે, આ રીતનું. એમાં જો કે અત્યારે દેખાતું નથી, નકર હું તમને બતાવી દઉં અહીંથી. તો અહીંયા પાછળ અહીંયા રોડ છે, એટલે કે તમે આ જોશો, આ જે તમે આ તળાવ પૂરું થઈને ત્યાં જોશો ને, તો તમે એક હાઈવે છે, એટલે કે આ હાલોલથી રસ્તો આવે છે અને આ સાવલી જાય છે એ રસ્તો છે અહીંયા. અને અહીંયા ચાંપાનેર ગામ છે સામે, અને રેલવે જે તમે અવાજ કદાચ સંભળાતો હોય તો અહીંયા રેલવે છે એક આગળ, અને આ એ રસ્તો છે અને આ તળાવ છે. તળાવની જોડે જ હાઈવે છે, જો કે અહીંયા અત્યારે નથી દેખાતો અહીંયાથી, એટલે કે આ ઝાડવા મોટા થઈ ગયા છે. એટલે બાકી વિક્રમભાઈના બેકગ્રાઉન્ડમાં તમે જોશો તો હાઈવે આ જગ્યા પરનો દેખાઈ રહ્યો છે. તમે સ્ક્રીનશોટ પરફેક્ટ મેચ કરી શકો છો અહીંયાથી. તો મિત્રો, આ સીનમાં તમે જોશો તો આ ત્રણેય જે ડાર છે, તમે ત્રણેય ડાર તમે વિક્રમભાઈની પાછળ જોઈ શકો છો, અને આ જગ્યા પર મમતાબેન ઊભા હોય છે. તો એ સીન તમે પરફેક્ટ અહીંયાથી જોઈ શકો છો. એક સીનમાં તમને આ રીતનું સીન પણ જોવા મળે છે, એટલે કે અહીંયાથી ડાર પર વિક્રમભાઈ બેઠા હોય છે, મમતાબેન અહીંયા ઊભા વાત કરે છે, પાછળ આ તળાવ પણ તમને જોવા મળે છે. તો પરફેક્ટ સીન તમે અહીંયાથી જોઈ શકો છો, એટલે. તો મિત્રો, આ સીનમાં તમે જોશો તો અહીંયાથી વિક્રમભાઈ અહીંયા બેઠા હોય છે અને મમતાબેન અહીંયા ઊભા હોય છે, બંને વાત કરતા હોય છે. તેની પાછળ તમે આ તળાવ પણ પરફેક્ટ જોઈ શકો છો. તો એ જગ્યા પર ઘણી બધી ફિલ્મો શૂટ થઈ છે. મેં એક જગ્યા અહીંયા વિડીયો બનાવ્યા છે, દેશરે જોયા એટલે પરદેશ જોયા, એનું પણ વિડીયો આપણે શૂટ કર્યો હતો આ જગ્યા પર. અને મન સાહેબાની મીડિયા એનું પણ સીન અહીંયા શૂટ થયું છે, એટલે કે એક સોંગનું સીન શૂટ થયું છે. અને આ એ વર્ડ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, બેવફા પરદેશીમાં જ્યારે વિક્રમભાઈ ઠાકોરની ફર્સ્ટ એન્ટ્રી થતી હોય છે ત્યારે આ વર્ડ પરથી થાય છે. તો હું એક સ્ક્રીનશોટ તમને મેચ કરાવવાનો છું. જ્યારે જે ગામની છોકરી હોય છે ત્યાં રીતે આવતી હોય છે, અને જીતુભાઈ પંડ્યા અને અમૃતજી ઠાકોર અને બધા વિક્રમભાઈને બધા આ વર્ડ ઉપર સંતાઈ રહે છે અને ત્યાંથી આગના ભડકા કરે છે એવું સીન બતાવવામાં આવ્યું છે. જો કે આ વર્ડ એ જ છે અને હું ઉપરથી તમને બતાવવાનો છું. તો સ્ક્રીનશોટ મેચ થઈ જશે જો કે, પણ જે ડાર છે તમે તમારી જાતે સેટ કરી લેજો, હું બતાવીશ, પણ કદાચ ભૂલ પડી શકે છે એવું બની શકે છે એટલા માટે. તો બધા સ્ક્રીનશોટમાં તમે જોશો તો વિક્રમભાઈ આ ડાર ઉપર ઊભા હતા, અને આ જે ઉપરવાળો ડાર છે એને આડા પડીને ઊભા હતા, અને આ સાઈડમાં જે ડાર છે એટલે કે આ વચ્ચેવાળું ડાર છે એને ભાઈ હાથ પકડીને ઊભા હતા, અને જે અમૃતજી ઠાકોર બતાવે છે અને જીતુ પંડ્યા બતાવે છે તો એ આ લોકો આ ડાર પર ઊભા હતા, અને એથી આ પાછળવાળો ડાર છે એને આડા પડીને ઊભા હતા એવું સીન અહીંયાથી છે. તમે પરફેક્ટ સ્ક્રીનશોટ મેચ કરી શકો છો. અને ત્યારબાદ ત્યાંથી ભૂસકો મારી નીચે પડે છે ત્યારે આ જગ્યા પર પડે છે, એમાં તમને પાછળ આ તળાવ પણ જોવા મળે છે અને આ વડ પણ જોવા મળે છે. તો મિત્રો, પરફેક્ટ આ સીન છે. તમે કદાચ
આગું પાછું થઈ શકે એવું બની શકે છે. જો કે સીન અહીંયાનું છે એટલે કે આ જગ્યા પર ઊભા હતા, પણ ડાર કદાચ બીજા ડાર હોય તૂટી ગયા હોય એવું બી બની શકે. બાકી સ્ક્રીનશોટ તમે પરફેક્ટ અહીંયાથી જોઈ શકો છો અને ત્યાંથી અહીંયા ભૂસકો મારીને પડતા હોય છે એવું સીન બતાવવામાં આવ્યું છે. જો કે પ્રેમ ગોરી તારો કેમ કરી બોલાય એનું પણ સીન અહીંયા ઘણું બધું શૂટ થયું છે, મેં તમને બતાવ્યું છે એક વિડીયોમાં. અને આ બાજુથી પણ આપણે ઘણા વિડીયો બનાવ્યા છે, અંદરથી પણ ઘણા વિડીયો બનાવ્યા છે. તો મિત્રો આ એ વર્ડ છે જે બે હફા પરદેશીમાં વિક્રમભાઈ ઠાકોર મમતાબેનને મળવા માટે બોલાવે છે, એ આ જગ્યા પર બોલાવે છે. જો કે અત્યારે ડાર નથી, ડાર તો ઘણા ટાઈમથી નથી, હું લગભગ આ જગ્યા પર તો 2000 ઘણી બધી સાલથી એટલે કે 2014થી આવું છું. પણ એમાં મેં આ ડાર પણ જોયેલું છે, આ ડાર જે તૂટી ગયું હતું એ ડાર મેં પહેલાં પણ જોયેલું છે. તો મિત્રો આ એ તળાવ છે, મેં હાઈવે કીધો તમને તો અહીંયા હાઈવે પાછળ છે. જો કે કંઈક સાધન આ તમને બતાવું તો ત્યાં હાઈવે છે, ત્યાં ટોકી દેખાઈ રહી છે, હાઈવેની પેલી બાજુ ટોકી છે અને અહીંયા હાઈવે છે જે સાવલીથી હાલોલ રોડ છે એ છે. અને આ એ વર્ડ છે આપણે બતાવ્યો તે. તો આ વડે બીજી ઘણી બધી ફિલ્મો શૂટ થઈ છે આપણને ખબર છે નહીં, જો કે આપણે 2-3 તો વિડીયો બનાવ્યા છે એથી. તો મિત્રો બે હફા પરદેશીમાં વિક્રમભાઈ ઠાકોર જે જગ્યા પર મમતાબેનને મળવા માટે બોલાવે છે એ સીન મેં તમને બતાવ્યું છે. જો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળે છે નેક્સ્ટ વિડીયો, ત્યાં સુધી જય માતાજી, વંદે માતરમ.